બેક ટુ કેડી એકેડેમી. આજે આપણે ગુજરાતી મીડિયમ પાઠ 4 ગોપાળ બાપા ગુજરાતી વિષયની વાત કરીશું. મનુભાઈ પંચોળી દ્વારા લખાયેલ આ પાઠ છે. મનુભાઈ પંચોળીને દર્શક નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના 85 ગામની અંદર થયો હતો. તે સ્વાતંત્ર્ય સૈનિક હતા, એટલે કે જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો હતો, જ્યારે આઝાદીની લડત ચાલતી હતી, ત્યારે સૈનિક તરીકે તે કાર્યરત હતા. જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું, મનન ચિંતન કર્યું કે જ્યારે જેલની અંદર વાસ કરતા હતા, જેલમાં હતા, તે દરમિયાન તેમણે ઘણી બધી પુસ્તકો છે એ વાંચેલી હતી. તે વાંચન કર્યા બાદ તેનું સતત મનન કરતા હતા, ચિંતન કરતા હતા. તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા. તેમને જે એ ભારતના જે જૂની પરંપરાઓ છે, ઇતિહાસ છે, તેમાં ઘણો રસ દાખવતા હતા. તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી, કે રાષ્ટ્રની અંદર ભણતર કેળવણીનું મહત્વ શું છે તે તેમણે બધા લોકોને સમજાવ્યા, તેમના તરફ જાગૃત કર્યા તેવી ઉત્તમ કામગીરી તેમણે કરેલી છે. કેળવણીના નવા પ્રયોગો પર, કારણ કે ભણતરમાં ઘણી વખત એવું થતું હોય કે જે પુરાતન હોય, જે જૂનું હોય, તેને બદલાવીને કોઈ નવો અભિગમ જ્યારે અપનાવવામાં આવે ત્યારે એ ભણતર છે એ ખૂબ અલગ જ રીતે છે એ પ્રતિભાવશાળી બને છે. તો તેવા નવા નવા પ્રયોગો, નવા નવા એક્સપેરિમેન્ટ તેમણે એજ્યુકેશનમાં કરેલા. ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કર્યું છે. બંધન અને મુક્તિ, દીપ નિવારણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે. ઝેર તો પીધા છે જાણી જાણી, ભાગ 1, 2, 3 ગાંધીયુગની સમર્થ નવલકથાઓમાંની એક છે. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણીય વગેરે તેમના ઉત્તમ નાટકો છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય એકેડેમી એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિ દેવી પુરસ્કારથી સન્માનિત થયા છે. ગોપાળ બાપા અંશ, મનુભાઈ પંચોળી દર્શકની બ્રહ્મણવલ ઝેર તો પીધા છે જાણે જાણે ના પ્રથમ ભાગમાંથી લેવામાં આવે છે. જ્યારે આપણે બોર્ડની પેપર સ્ટેલની અંદર જ્યારે પ્રશ્નોના જવાબ આપણે લખતા હોઈએ ત્યારે જે પાઠનું નામ છે, કોના દ્વારા લખાયેલું છે, તેમનું નામ શું છે, તે પુસ્તક કયું છે, સેવાથી લેવામાં આવે છે, આ તમામ વિગતો જો આપણે આપણી પ્રસ્તાવનામાં લખીએ તો આપણને ખરેખર સારા માર્ક્સ છે એ ગુજરાતી ભાષામાં. ગોપાળ બાપા અને મહારાજ સયાજીરાવનો સંવાદ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે વડોદરાના રાજા હતા, મહારાજા હતા, તે બંને વચ્ચેનું જે કોમ્યુનિકેશન હતું, આપલે બની પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા જાડી ઝાંખરા કોતરાવાળી જમીન સયાજીરાવ પાસે માંગે છે, કે પોતાના મિત્રના ઉછેર માટે, મિત્રના દીકરાના ઉછેર માટે ગોપાળ બાપા કેવી જમીન માંગે છે, કે ભલે એમાં જાડી ઝાંખરા હોય કાંઈ વાંધો નહીં, એમાં કોતરો હોય તો પણ કાંઈ વાંધો નહીં, એવી જમીને સયાજીરાવ પાસે માંગે છે. એમાં ગોપાળ બાપાની નીડરતા, પરોપકાર તથા સમર્પણના દર્શન, કે તે ખૂબ નીડર હતા, ગુનાથી પણ ડરતા હતા, પરોપકાર એટલે કે બીજા પર ઉપકાર કરનાર, અને સમર્પણ એટલે કોઈકના માટે કંઈક અર્પણ કરવાની જે ભાવના હોય છે તેના દર્શન થાય છે. તો સામે પક્ષે સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે. સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે. માંડણ ભગત કરીને એક વ્યક્તિ છે,
કે ધરતીને ખરેખર તમારે સરસ રીતે સુશોભિત બનાવી હોય તો તમારે એ વારસાને સાચવવો પડે, એ પરંપરાને સાચવવી પડે, એનું સાચું ઘડતર કરવું પડે. પાઠ શરૂ કરીએ. એક જ આદમીના કુળની આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝંડુથી ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. ઝુંડ એટલે સમૂહ. તમે જુઓ તો એક જ વ્યક્તિ, આદમી એટલે કે વ્યક્તિ, એના પુણ્યના કારણે આજે વેરાન જમીન હતી ત્યાં આંબા, જાંબુડા, રાયણ, ચીકુ જેવા ઝાડના સમૂહ ચારે બાજુ દેખાય છે. 40 વર્ષ એ વાતને હજુ માન થયા છે. વર્ષની શિયાળાની એક સવાર એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજી રામ આવા એક કોતરની ભેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે, અંગરક્ષકો એટલે કે એની આસપાસ રહેતા સૈનિકો કે જે એમનું રક્ષણ કરે છે. પડખેના ગીરના જંગલમાંથી એક દીકડો આવ્યાના બાવળે તે આ તરફથી ઉતરી આવ્યો. થોડાક શિકારીઓ ગોરડ બાવળના જાડા ઝાંખરામાંથી નીચે કોતરમાં જતી કેળીએ સાવચેતીથી ઉતરતા હતા. એ બધા ગોરડની જાળીમાં દેખાતા બંધ થયા. મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા. ત્યાં કોતરમાંથી એક ખેડૂત માણસે આવીને પ્રણામ કરી થોડા ફળ ભેટ ખેડૂત એટલે કે ખેડૂત કે ખેડૂતને ખબર પડી કે કોઈ રાજા મહારાજા હશે તો ત્યાંથી એણે તેમને પ્રણામ કર્યા, નમસ્તે કર્યા, નતમસ્તક થયા તે અને પછી થોડા ફળ આપ્યા. મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું, શું છે? બોર છે. બોર મૂઠી છે? આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા હતા. એકદમ લીંબુ જેવડા કદના એ બોર હતા. પછી પૂછ્યું, ક્યાંથી લાવ્યા? અહીંની મારી બોરડી પરથી, મેં એ જાતે ઉછેરી છે. ઉછેરી છે એટલે એની દેખભાળ કરેલી છે. ભેટ ધરવા આવ્યા હશો? ના જી, ભેટ લેવા આવ્યો છું. હસીને મહારાજ કરે, ત્યારે તો લોભે લોભે આવ્યા છો, કહો શું અરજ છે? એટલે શું અરજી છે, શું આજીજી છે? મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે માગણી કરજો. માગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા છે કે 3 વર્ષ થઈ ગયા છે હું આ માગતો. કોણ દાદ દે છે એટલે કોણ ધ્યાન દે છે? આપું શું કરશો? બોરડી ઉછેરશો? હાલો તમને હું આપી પણ દઉં તો તમે ત્યાં જઈને શું કરશો? બોરડી ઉછેરશો? બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા. પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ સાચું છે. અંદરના ગાળામાં ધરા ભર્યા છે. અંદરની જે જગ્યા છે ત્યાં ધરતી છે, પાણીથી ભરેલી છે. અમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે કે ત્યાં તમે જુઓ ત્યાંથી પાણી નીકળે છે. જમીન પણ કોઈ ભાતની છે. સિંગોડાના બારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાક્યો ને ગરીબના અમર ફળ જેવા બોરો ઢગલે ઢગલા હોય. કે જો તમે વિચારો કે આ જમીન પણ એ જ ડિઝાઇનની છે, ભાત એટલે કે એ ટાઈપની છે કે જેનાથી સિંગોડાને માર આપીએ અને જો એને રોકીએ તો અહીંયા બનારસી લંગડો પાકે છે જે ગરીબો માટે એ અમર ફળ કહેવાય છે અને આવા જ બોરો ઢગલે ઢગલા છે પાકે. દીપડા રંજાડશે નહીં કે દીપડા આવીને એને બધું ખરાબ નહીં કરી નાખે, બગાડી નહીં કાઢે? આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ તમારી પડખેના એટલે પડખે એટલે કે બાજુ કે જે આ બાજુમાં ઊભા છે ને એ અમને હેરાન ના કરે તો એ કહું છું. મહારાજે ઊંચું જોયું, એમની ભમરો થોડીક ખેંચાય. તેમ જાણે વિચારવા લાગ્યા કે આ શું છે? ભમર એટલે કે આઈબ્રોઝ. એમને મોઢા મોઢ આવું કહેનાર કોણ હતો? જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો. મરક મરક એટલે હલકું હાસ્ય કરી રહ્યો હતો. નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક જ છે. ફરિયાદ કરવાના બદલે
એને સહેલાઈથી કહ્યું છે. સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. એમણે ધારી ધારીને બોલનારને જોયું, ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતાર્યું. પછી એકાએક કહે, તમને આ કોતર આપ્યું, હમણાં જ લખી આપું છું. બીજી કંઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે. પણ એક કામ કરો, પેલું મંદિર જોયું, એટલે કે અહીંયા સ્પેસ છે પહેલું, કે ત્યાં સામે દેખાય છે મંદિર જોયું. એમને કોતરને છેડે મથાળા ઉપર ઊભેલા એક જીર્ણ શિવાલય બતાવ્યું, કે કોઈ એમને જોયેલું નથી એવું શિવજીનું મંદિર બતાવ્યું, શિવાલય બતાવ્યું. જી, એ અપૂજ રહે છે કે એમની કોઈ પણ પૂજા કરતું નથી. પેશવા સરકારે બંધાવ્યું છે અને જુનવાણી શિલ્પનો નમૂનો છે, કે એકદમ તમે જુઓ તો જે પુરાતન જમાનાની અંદર શિલ્પ હતું તેમનો તેનો નમૂનો છે. એની પૂજાનો બંદોબસ્ત કરો, કે ત્યાં રોજ પૂજા થાય એ શિવાલયમાં, એવું કંઈક કરો. દખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને તેવું નથી. એટલે મારા ઉપર તમે વિચારતા નહીં કે હું કરું છે, મારાથી ના થાય. કેમ મોટાઈ મોતીને નથી માનતા? ના રે બાપુ, એમ તો અમે અને તમે સૌ મૂર્તિઓ જ છીએ, એટલે આપણે બધા પણ મૂર્તિ જ છીએ, કોઈએ આપણને ઘડનાર જ છે. આ મૂર્તિઓને રહેવાની જગા નથી મળતી, ત્યાં વળી પાણાની મૂર્તિઓને ક્યાં ભદ્રાવે? કે અમારા જેવી મૂર્તિઓને રહેવા માટે ક્યાંય જગ્યા નથી, અને તમે એવું વિચારો છો કે આ પથ્થરની બનેલી મૂર્તિને હું પૂજું, એની હું સેવા કરું? મહારાજ ઘડીભર કહેનાર સામે એક કીટ હશે એટલે એક જ ધારે જોઈ રહી. પછી કહે, વાત તો સાચી છે, પણ ત્યાં એ મૂર્તિને નામે આશરો સૌને મળે તેવું કરજો, કે ત્યાં મૂર્તિની સેવા કરવા માટે થઈને લોકો ત્યાં રહી શકે, આશરો એટલે રહેણાંક કરી શકે તેવું કંઈક કરજો. ધર્મશાળા બંધાવીશ. ધર્મશાળા એટલે કે ધાર્મિક સ્થળ ઉપર જે બંધવામાં આવતી એક બિલ્ડિંગ. ભલે, આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરી માર્ગ છે. તુલસીશ્યામ છે, ગરમ પાણીના ઝરા છે. શિકારીઓ હજુ આવ્યા નહોતા એટલે પછી વાતે વળગ્યા. મહારાજને આમાં રસ પડ્યો. એમાં જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે, એટલે કે વાણિયા જેવો છે. નામ છે ગોપાળદાસ. બરડાના પેટાળના એક ગામડામાં રહે છે. આ બધી જમીનની ખટપટ કરે છે. તે તો ભાઈબંધના દીકરા માટે જરિયાની કોલિયરીનો ભાગીદાર એ ભાઈબંધ 4-1 મહિના પહેલા જ મરી ગયો છે. અને જતા જતા દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાડવણી કરતા ગયા છે ગોપાળદાસ. કે જ્યારે એક એનો ભાગીદાર હતો, એનો ભાઈબંધ હતો, એ 4-1 મહિના પહેલા જ મૃત્યુ પામ્યો હતો. અને એક ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ બાલ મિલકત અને દીકરો એની તમામ જે દેખરેખ કરવાની છે ગોપાળદાસ, તે આબ પરાનું છાયું મૂકીને અહીં સાસરું જોડે. તો તમને અટલું મળેલ છે તો એ મૂકીને શા માટે અહીં જમીનમાં આવ્યા છો? બાપુ, અમે રહ્યા વાણી, મૂડી નાખતા પહેલા શું ગળને ગળી, કે અમે કોઈ પણ જગ્યાએ કિંમત નાખીએ ને, પૈસા રાખીએ ને, ત્યારે અમે સો વખત એનો વિચાર કરીએ, કારણ કે અમે વાણિયા છીએ. ને એમાં તો આ પારખું થયું, એટલે કે આ બીજાના પૈસા છે તો એમાં તો વિચાર કરવો જ પડે. જતે દહાડે પડ હુંકારો દે ત્યાં જ નાખ્યું કામ, કે જે જતા દિવસે પણ છે એ કામ આપે એ જ કામ. વળી મારા ભાઈબંધના વડવાઓ અસુર ગાયકવાડીના ગાયકવાડ, તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? વેપાર કંઈ કરવો જ નથી, હરિ નામનો જ વેપાર કરવાનો મારા ગુરુએ કહ્યું છે, કે ભગવાનના નામનો જ બસ વેપાર કરવાનો છે, બીજું કોઈ વેપાર મારે કરવાનો નથી. કોણ ગુરુ? ગુરુ ગુરુ માંડણ ગત થઈ ગયા ધોરાજની પડખે, એટલે કે ધોરાજની બાજુમાં એ થઈ ગયા માંડણ ભગત. મહારાજ એના આત્માને ગુલાબી કોળીથી એવી તો ભલભલા રિદ્ધિ સિદ્ધિવાળાની એ કોળતા જોઈ નથી,
કે જે રીતે એની આત્મા અલગ જ અનેરી જ થઈ હતી તેવી તો કોઈ પણ પૈસાવાળાની આત્મા મેં જોઈ નથી. નામ તો સાંભળ્યું નથી, મહારાજે વિસ્મયથી કહ્યું, આમ યાદ કરતા કરતા કહ્યું, ભૂલી ગયા હોય એ રીતે. પછી કહે, પણ તમે કંઈ ચમત્કાર જોયો હશે? એક વાર મળ્યો છું બાપુ, બીજી વાર દર્શને ગયો ત્યારે તો દેહ પડી ગયો, એટલે કે મૃત્યુ પામ્યો. અમે તો પરીખ માણ્યા એક વારમાં પાકી. શું બન્યું? મહારાજે પૂછ્યું. મારણમાં હું મગફળીના સોદા માટે ગયો, તે જગ્યાએ હું મગફળીનો સોદો પાડવા માટે ગયો. સોદો એટલે કે એને સેલિંગ કરવા માટે, ભાવતાલ કરવા. બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું, કે 10 વર્ષ પહેલાની વાત છે. ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં. દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલો, દોઢીમાં ભગત બેઠેલા હતા, એટલે ત્યાં એક નાનકડી ઝૂંપડી જેવું બનાવીને ભગત બેઠેલા હતા. ગામમાંથી લોટની કાવડ માંગી આવેલા, તે એની બહુ રોટલા ઘડે. ને ભગત કૂતરાને નિરતા જાય, કાળો માન આંખીઓ નીચે રાખવાની ટીમ. હશે ભારે, જાણે સાવ બાળક જેવું. અવાજ જોયો હોય તો વાંસળી જેવો, એટલો સુમધુર અવાજ. ગલોડિયા હારે કંઈક ગડબડ ગડબડ વાતો કરતા જાય અને મરક મરક હસીએ જાય. ત્યાં મારી સામે જોઈને ભગત કહે, શેઠ છો? શેનો વેપાર કરો છો? મેં કહ્યું, પરચુરણ એટલે કે છૂટકનો વેપાર કરું છું. જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં શીત પડ્યા છો એમ કે આટલો બધો તમારી પાસે પૈસો છે તો એવા પરચુરણમાં તમે ક્યાં પડ્યા છો કે આવો વેપાર કરવાને નીકળ્યા? મેં કહ્યું, બાપુ મૂડી જોવે ને, કે ભાઈ પૈસા જોવે ને એના માટે પૈસા. મૂડી તો માય પડી જ છે, કે બધા પાસે પૈસા તો પડ્યા જ છે, કહે મારી સામે એકી ટસે જોઈ રહ્યા. એની આંખોના તેજે મનમાં મારક કરી દીધું. એમની આંખમાંથી અપાર પ્રકાશ, એટલો બધો તેજ હતો કે એ રસ્તો કરી રહ્યો કે મારા મનની અંદર તે સોસરવા નીકળી પડ્યા. શીલા જાણે ખસવા માંડી. મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં, નીચે જોઈ ગયો. જોયું તો ભગતના પડખામાં કાળો ગિંગોળો ચડી ગયેલો. મહારાજ, આ ગિંગોળો ચડી ગયો છે? કહી હું એ ઉખેડવા ગયો, ત્યાં કહે, રેવા દો એને, એને વળી બીજે ખાજ લેવા જવું પડશે. એટલે કે એક પ્રકારનું છે એ જીવજંતુ છે એની ઉપર ચડી ગયેલો હતો, એકદમ કાળા કલરનો, જેમ કે કૂતરા ગાય ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો ઉપર જે બાજતો હોય ને એવો જીવ. તો મહારાજ કે છે, ના ના એને રહેવા દો, એને ઉખેડો નહીં, એને ત્યાંથી ખસેડો નહીં, કારણ કે એ વળી બીજા પાસે જશે. બહુ દી થઈ ગયા છે, એ ઘણા દિવસોથી અહીંયા જ રહે છે. વાહ શ્રીમંત સરકારથી બોલાય છે કે જે સયાજી રાવત, એનાથી કહેવાય ગયું કે વાહ, આટલું બધું આપણે છે એ કોઈ માટે પોતાના પોતાની જાનની પરવા કર્યા વગર પણ છે એ જો આપણે બીજાની મદદ કરીએ તો એનાથી બહુ સારું મળી છે. થેન્ક યુ સો મચ. આવી જ રીતે બીજા વિડીયો સાથે ફરીથી મળીશું.